ચક્રવાતનું નિર્માણ. તો આ રીતે નીચેથી આખો પવન ઉપર ઉપર તરફ જતો જાય. તો આ છે ચક્રવાત. હવે ચક્રવાતના કારણે નુકસાન બહુ થાય. આઠ પોઈન્ટ છ ચક્રવાતને લીધે થતો વિનાશ. ચક્રવાત ઘણો વિનાશકારી હોઈ શકે છે. વિનાશકારી એટલે કે બહુ નુકસાન કરે એવો. ચક્રવાત સમુદ્ર કિનારાથી સેંકડો કિલોમીટર દૂર હોય તો પણ શક્તિશાળી પવન પાણીને સમુદ્રના કાંઠા તરફ ધકેલે છે. એટલે સમુદ્ર છે, બરાબર છે? તો આ સમુદ્ર છે, આ સમુદ્ર કિનારો કાંઠો કહીએ એને, બરાબર. તો દૂર ચક્રવાત થયું હોય ને, પણ એ એટલું પ્રબળ હોય છે કે આજે પાણી છે ને એને ધક્કો મારે, બરાબર. આજે પવન છે એના કારણે જ મોજા થતા હોય છે, બરાબર. મોજા કેમ ઉછળતા હોય છે સમુદ્રમાં? તો પવનના કારણે. તો આ ચક્રવાતનું દબાણ બહુ જ હોય છે, તો જે પાણી છે ને આખે આખું કાંઠા તરફ ધકેલાય, બરાબર. તો કાંઠાના વિસ્તારોમાં નુકસાન કરે, જે ચક્રવાતના આગમનનો સંકેત છે. તો ચક્રવાત આવવાનું હોય તો પહેલાં પાણી આવે, બરાબર, પછી આખું ચક્રવાત ભયંકર રૂપે આવે. પવન વડે બનતા પાણીના મોજા પણ એટલા પ્રબળ હોય છે કે તેનાથી કોઈ પણ વ્યક્તિ બચી શકે નહીં. તો પાણી ખૂબ જોરથી ફેંકાય ને તો વાગે. એટલે જ આપણે કહીએ છીએ કે વાવાઝોડું હોય કે સમુદ્રમાં મોજા ઉછળતા હોય ત્યારે પાણીમાં બહુ ના જવું. કોઈ સમુદ્ર કિનારે નાહવા જઈએ તો પણ બહુ અંદર ના જવું, કારણ કે જેમ જેમ અંદર જઈએ ને પછી પાણી આખું ખેંચી લે સમુદ્રમાં. તો આ વસ્તુનું ધ્યાન રાખવું. પછી બીજા કયા કયા નુકસાન થાય છે? તો આ રીતે પાણી છે, સમુદ્રનું પાણી કાંઠા પરના નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશીને માલ મિલકત તથા ત્યાંના જનજીવનને ગંભીર નુકસાન પહોંચાડે. માલ મિલકત એટલે કે જે ઘરો છે તો એને નુકસાન પહોંચાડે. આજુબાજુ જે લોકો રહેતા હોય, જે કંઈક બનાવ્યું હોય, એ બધાને નુકસાન થાય. વળી તે જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો કરે છે. તો જમીનમાં સૌથી ઉપરના ભાગમાં જે ખાતર ને અને જે વન ઝાડ પાંદડાથી જે કોવાઈને જે ખાતર બન્યું હોય ફળદ્રુપ જમીન, તે બધાને ધોવાણ કરી દે. એટલે ઉપરથી આખો ભાગ છે એ ધોવાઈ જાય. તો ફળદ્રુપતામાં પણ ઘટાડો કરે છે. ચક્રવાત સમુદ્રના કિનારેથી પસાર થાય તે સમયે થતો સતત વરસાદ પૂરની સ્થિતિ ઉત્પન્ન કરે છે, જે વધુ ભયાનક છે. પૂર આવવું એનો મતલબ કે વરસાદ ખૂબ વધારે વરસો. તો બહુ વરસાદ વરસે તો નદીઓમાં પાણી બહુ ભરાય, બરાબર. તો એના કારણે શું થાય કે પછી આજુબાજુનો જે જમીન છે એ ધોવાય, લોકોની માલ મિલકતને નુકસાન થાય. તો પૂરના કારણે બહુ તકલીફ થઈ શકે. ખૂબ જ ઝડપી પવનો ધરાવતો ચક્રવાત ઘર, ટેલિફોન તથા બીજા સંદેશા વ્યવહાર પ્રસારણના સાધનો, વૃક્ષો વગેરેને ક્ષતિગ્રસ્ત કરીને જીવન તથા માલ મિલકતની મોટી હોનારત સર્જે છે. તો ટેલિફોનનો વાયર જે હોય છે, જે લગાવ્યો છે રસ્તામાં, તે બધા તૂટી જાય વાવાઝોડાથી, ચક્રવાતથી. પછી જે એન્ટેના હોય છે મોટા ટાવરો, એ પણ તૂટી શકે છે. વૃક્ષો છે એ પડી જાય વાવાઝોડાથી. તો આ બધું પણ ચક્રવાતના કારણે નુકસાન થાય છે. એના પછી છે વંટોળ. આપણા દેશમાં વંટોળ બહુ જ ઓછા જોવા મળે છે. એટલે ભારતમાં વંટોળ બહુ નથી આવતા. વંટોળ એટલે ગળની આકારનું કાળું વાદળ જે આકાશથી જમીનની સપાટી પર પહોંચે છે. એટલે આકાશમાં જે વાદળ હોય એ શું કરે, જમીન ઉપર આવે, નીચે આવે તો આપણને દેખાય. તો એને કહેવાય આખું વંટોળ. નીચે આવવું એને કહેવાય વંટોળ. ચક્રવાતમાં ઉપર તરફ જાય, વંટોળમાં નીચે તરફ આવે. મોટા ભાગના વંટોળ નબળા હોય છે, એટલે એટલા શક્તિશાળી નથી હોતા જેમ કે ચક્રવાત અને વાવાઝોડા જેવા. પરંતુ વિનાશકારક વંટોળની ગતિ લગભગ 300 કિલોમીટર પર કલાક જેટલી હોઈ શકે છે. 300 કિલોમીટર પર કલાકનો મતલબ થયો કે એક કલાકની અંદર એ 300 કિલોમીટર જેટલું અંતર કાપી કાઢે. ચક્રવાતની અંદરના ભાગમાં પણ વંટોળ રચાઈ શકે છે. તો આ રીતનો ચક્રવાત છે તો વંટોળ એની અંદર રચાઈ શકે જે નીચે આવે, એની અંદર જ નાનો વંટોળ. હવે છે સુરક્ષા. તો આ રીતે વાવાઝોડું આવે, ચક્રવાત આવે તો શું કરવું? સમુદ્રમાં મોજા ઉછળે
તો આગાહી પર ધ્યાન આપવું, ટીવીમાં, પછી મેસેજમાં, એસએમએસથી, મોબાઈલમાં, તો આ બધામાં આગાહી આવતી હોય છે. તો સુરક્ષાના અસરકારક પગલાં, ચક્રવાતની આગાહી અને અગમચેતીની વ્યવસ્થા. તો જે સેટેલાઇટ હોય છે એ આ રીતના ફોટા પાડે પૃથ્વીના, તેની અંદર વાવાઝોડું બતાવે. તમે ઘણીવાર ટીવીમાં પણ જોયું હશે, તો ટીવીની અંદર જે ફોટા બતાવતા હશે વાવાઝોડાના. સરકારી સંસ્થાઓ દરિયાકાંઠાના વિસ્તારો માછલી પકડનાર માછીમારો, બંદરો, વહાણો અને સામાન્ય લોકોને ચેતવણી આપતો ત્વરિત સંદેશાવ્યવહાર, એટલે જે લોકોને વધારે અસર થાય, સમુદ્ર આગળ બહુ જ વાવાઝોડાની અસરો, તો એ લોકોને આપણે માહિતી આપવી પડે કે આવું વાવાઝોડું આવી રહ્યું છે, તો સાચવીને સેફ જગ્યાએ જતા રહો. તો માછીમારો શું કરે, જે માછલીઓ પકડે સમુદ્રમાં, તો એ લોકોને કહેવું પડે. પછી બંદરો એટલે કે સમુદ્રના કિનારે જે શીપ ને એ બધું હોય એ, પછી વહાણો, તો આ બધું જે વ્યવસાય કરતા હોય એ બધા લોકોને પહેલાં કહેવું પડે. તો આ બધાને મોબાઈલથી મેસેજ કરીને કહેવામાં આવે. પછી જો પવનની ઝડપ, તો પવનની ઝડપ છે ને તો આનાથી મપાય. આ જો ઝડપથી ફરે એનો મતલબ પવન બહુ વધારે ઝડપી છે, ધીમું ફરે તો ધીમો છે. પવનની દિશા, તો પવનની દિશા માટે આ રીતનું યંત્ર છે. તો આ એવું બનાવ્યું છે કે જેથી જે પવનની દિશા હોય એ દિશાની અંદર આ આવી જાય. ધારો કે પવન આ દિશામાં છે તો શું થાય, આ ફરીને આમ જતું રહે, તો આખું ફરતું રહે પવનની દિશા પ્રમાણે. તો પવનની દિશા અને પવનની ઝડપ બંને આપે એ રીતનું મશીન હોય છે, એને કહેવાય એનેમોમીટર. ચક્રવાતના સંભવિત ક્ષેત્રોમાં ચક્રવાતથી બચવાના આશ્રય સ્થાનો અને લોકોને ઝડપથી સુરક્ષાત્મક રીતે તે સ્થાનો પર પહોંચાડવાની સરકારી વ્યવસ્થા. તો સરકાર છે, એમની જે આર્મીની ટીમ છે એ લોકોને બોલાવતી હોય છે, બરાબર, એનડીઆરએફની ટીમો, જે શું કરે, બચાવવાનું કામ કરે, કોઈ જેને તકલીફ પડે તો ત્યાં જઈને બચાવે. પછી સુરક્ષાના આશ્રય સ્થાનો બનાવે, એટલે તંબુઓ બનાવે, પછી અમુક જે ઘર હોય તો એને આજુબાજુ એ રીતે સુરક્ષા બનાવી દે કે એની અંદર વાંધો ના. લોકો દ્વારા કરવાના કાર્યો, તો આ રીતની હોનારત આવે વાવાઝોડું કે એવું તો આપણે શું કરવું, તો ચેતવણીની જાહેરાતોને નકારવી જોઈએ નહીં. એટલે કે જો ટીવીમાં એવું કીધું કે સમુદ્ર કિનારે ના જશો તો ના જવું જોઈએ, કારણ કે જઈએ અને પછી કોઈ તકલીફ થઈ શકે છે. આપણે અનિવાર્ય ઘરેલું સામાન, પાળતુ જાનવરો અને વાહનો વગેરેને સુરક્ષિત સ્થાને પહોંચાડવા માટે જરૂરી પ્રબંધ કરવો જોઈએ. તો ઘરનો સામાન છે તો આપણે જે બારી બારણા બંધ કરી દઈએ છીએ, નકર શું થાય, બારી બારણા ફટકાય ને પછી કાચ પણ ફૂટી જાય, બરાબર, પછી બહુ ધૂળ આવે. પાળતું જાનવરો, તો જે કૂતરા બિલાડી હોય જે આપણે પાળેલા હોય, તો એને પણ સાચવીને રાખવા, લઈ જવા કોઈ જગ્યાએ સુરક્ષિત સ્થાને. પછી વાહનો, તો બહુ ઝડપથી ફૂંકાતો હોય પવન તો વાહનો પણ ફંગોળાઈ જાય, સાયકલ હોય તો સાયકલ પણ પડી જાય, તો એ જગ્યાને પણ સુરક્ષિત સ્થાને રૂમમાં લઈ જવાના, કે જેથી સાયકલને હવાની અસર. પાણીમાં ડૂબેલી સડક પર વાહન ચલાવવા ન જોઈએ. તો જો કોઈ ખાડો હોય ને બહુ પાણી હોય તો એમાં વાહનો ના ચલાવવા જોઈએ, કારણ કે પવન બહુ ઝડપથી આવતો હોય વાવાઝોડાના કારણે તો તકલીફ થઈ શકે છે, કારણ કે પૂરથી સડક તૂટી ગયેલી હોઈ શકે છે. એટલે જે જગ્યાએ પાણી ભરાયું હોય તો એવું હોય કે ત્યાં આખો મોટો દીઠ ખાડો હોય ને પછી પડી હોય તો બહુ જોરથી વાગે. પોલીસ, ફાયર બ્રિગેડ અને મેડિકલ સેન્ટરના ફોન નંબરની માહિતી આપણી પાસે રાખવી જોઈએ. તો કંઈ બહુ તકલીફ થાય તો પોલીસને ફોન કરીએ, પછી કોઈ બિલ્ડિંગ તૂટી જાય તો આપણે ફાયર બ્રિગેડને કહીએ, બરાબર, કોઈકને કંઈક વાગી જાય તો મેડિકલ સેન્ટરના હોસ્પિટલ હોય એ લોકોને ફોન કરીએ ડૉક્ટરને પૂછવા માટે કે શું કરવું. તો આ બધું હોવું જોઈએ. જો તમે ચક્રવાતવાળા વિસ્તારમાં રહેતા હોવ તો રાખવાની કેટલીક વધારાની સાવધાની. તો ચક્રવાત સમુદ્ર કિનારે વધારે હોય છે તો એ જગ્યાએ શું રાખવું ધ્યાન, દૂષિત થયેલ પાણીનો વપરાશ કરશો નહીં. કટોકટી માટે પીવાના પાણીનો સંગ્રહ કરો. તો જો બહાર ચક્રવાત આવે તો આપણે બહાર ના જઈ શકીએ સમુદ્ર કિનારે હોઈએ, તો ઘરે પાણીનું પાણી જોઈએ, પીવાનું પાણી, નહીં તો શું થાય, પીવાના પાણી માટે આપણે બહાર જવું પડે. તો સંગ્રહ કરવો જોઈએ જેથી ચક્રવાત આવે ત્યારે કામ લાગે. ભીના થયેલા ઇલેક્ટ્રિકના સ્વિચ બોર્ડ તેમજ નીચે પડેલા વીજળીના તારનો સ્પર્શ કરવો નહીં. તો સ્વિચ બોર્ડ છે એ ભીના થઈ જાય, ચક્રવાત આવે એટલે શું થાય, જે ભેજવાળું વાતાવરણ હોય તો સ્વિચ બોર્ડ ભીના થાય,
પછી અમુક જગ્યાએ વાવાઝોડાના કારણે છે ને થાંભલા તૂટી જતા હોય છે ઇલેક્ટ્રિકના, તો એ બધા તારને ના અડવું, કારણ કે વીજળીના તારને અડો તો એ ઝટકો લાગે તો આપણને પણ તકલીફ થઈ શકે છે, અને બહુ વધારે ઝટકો હોય તો મૃત્યુ પણ થઈ શકે. માત્ર ફરવાના બહાને પૂરના સ્થળો તેમજ ચક્રવાતના સ્થળોએ જવું નહીં. તો જે જગ્યાએ બહુ વરસાદ પડતો હોય, વાવાઝોડું હોય આવતું હોય, તો એવી જગ્યાએ ના જવું હિતાવહ નથી, કારણ કે તકલીફ થઈ શકે છે, કંઈ પણ થઈ શકે. કેમ કે પહાડ હોય તો એ પહાડ છો તેની ઉપરથી જે અમુક ભૂસ્ખલન પણ થાય, એટલે કે જે પહાડ છે એનો થોડો ભાગ તૂટી પડે, બરાબર, તો આવું વરસાદની સિઝનમાં થતું હોય છે અમુક પહાડવાળી જગ્યાએ, તો એ બધી જગ્યાએ ના જવું જોઈએ. બચાવ દળના વ્યક્તિઓ પર બિનજરૂરી માંગનું દબાણ કરવું નહીં. તો જે લોકો બચાવવા આવ્યા હોય તો એની જોડે વસ્તુ માગમાંગ કરવી ના જોઈએ, કારણ કે જે સરકારી આર્મીવાળા આવ્યા હોય તો આપણે એમને સાથ આપવો જોઈએ, બરાબર. ખોટી ખોટી વધારે માંગણીઓ ના કરવી જોઈએ, કારણ કે એમને બહુ બધું કામ હોય બચાવ કાર્યનું. એટલે બિનજરૂરી નહીં, જરૂરી હોય એ માંગ કરવી, પણ બિનજરૂરી એટલે કે ખોટી માંગ ના કરવી. તમારા પડોશીઓ તથા મિત્રોને મદદ કરવી અને તેમને સહકાર આપવો. તો આજુબાજુના લોકો હોય, પડોશીઓ મિત્રો, એ બધાને પણ કહેવાનું કે ચક્રવાત છે ને, તો એ રીતે બચીને રહે. એના પછી છે આધુનિક ટેકનોલોજીની મદદ. આધુનિક ટેકનોલોજી કે અત્યારે મોબાઈલ આવી ગયા છે, ઇન્ટરનેટ છે, તો એનાથી પણ આપણે એકબીજાને કહી શકીએ છીએ, બરાબર. વોટ્સઅપમાં એક જ રૂપમાં મેસેજ નાખીએ તો બધાને ખબર પડી જાય કે ચક્રવાત આવ્યું છે. તો અત્યારે કેવું છે કે ફટાફટ થઈ શકે મોબાઈલ, તો જ્યારે મોબાઈલ નહોતો, ટેલિફોન નહોતો, ત્યારે બધા લોકો એકબીજાને કહેવા જતા હતા કે વાવાઝોડું આવ્યું છે, વાવાઝોડું આવ્યું છે. પણ હવે આના કારણે આપી શકાય. ઉપગ્રહો તથા રડારને લીધે કોઈપણ ચક્રવાત આવવાના 48 કલાક પહેલાં ચક્રવાતની સૂચના મળી જાય છે. એટલે શું થાય છે, જે સેટેલાઇટ છે ઉપગ્રહ, એ ફોટા પાડે પૃથ્વીના, એટલે એની અંદર વાવાઝોડું આખું દેખાય, બરાબર. પાણી વાદળા હોય એટલે સફેદ સફેદ દેખાય, તો એટલે ખબર પડી જાય કે ચક્રવાત આવવાનું છે કે નહીં, અને એની ચેતવણી છે ને એ પણ ફટાફટ બધે મોકલી દેવામાં આવે. જ્યારે ચક્રવાત દરિયાકાંઠાની નજીક હોય છે ત્યારે દર કલાકે અથવા દર અડધા કલાકે તેની પ્રગતિ તેમજ દિશા માટેના સંદેશા પ્રસારિત કરવામાં આવે છે. તો આ ચક્રવાત વાવાઝોડાની દિશા નિશ્ચિત ના હોય, એ બદલાઈ પણ જાય ગમે ત્યારે, કારણ કે પવનોની દિશા આપણે એકદમ નક્કી ના કરી શકીએ, ગમે ત્યારે કોઈ પણ દિશામાં પવન ફૂંકાય. એટલે શું થાય કે અડધી કલાક કલાક એ રીતે બધું જોતા રહે કે કઈ દિશામાં જઈ રહ્યો છે, એની ઝડપ કેટલી છે, કેટલું નુકસાન કર્યું છે. તો આ બધું છે એ ટેકનોલોજી મદદથી થાય, એટલે ટીવીમાં જે સમાચાર આવે છે એનાથી, મોબાઈલમાં વિડીયોથી, મેસેજથી, તો આ રીતે થાય. અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ચક્રવાતની સાથે સંબંધિત કટોકટીનું સતત નિરીક્ષણ કરે છે. એટલે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કેવી હોય કે બધા દેશો માટે એક હોય. આપણે ભારતની કોઈક સંસ્થા ભારત સરકાર છે, પણ જે યુનેસ્કો છે, પછી WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, તો આખી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, આખી દુનિયાના બધા દેશો માટે નિયમો બનાવે, તો આ બધા પણ એનું નિરીક્ષણ કરે. કંઈક આવતું હોય, કંઈક ભયાનક આફત, તો એના ઉપર ધ્યાન રાખતા હોય છે અને એને કેવી રીતે બચવું, કેવી રીતે શું કરવું, એ પણ બધી માહિતી આપતા